अस्सलामुअलैकुम जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय गणित एमा प्रकरण 12 घात अने घातांक अगाउना धोरणनी अंदर तमे घात अने घातांक विषे थोड़ी घणी माहिती तो मेळवी ज गया छीए। आजे आपणे एनाथी आगळ जोवानुं छीए। આજે આપણે ઘાતાંકના નિયમોની ચર્ચા કરીશું, બરાબર? ચાલો, પહેલો નિયમ છે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન। તમે જાણો છો અહીં જે એ છે તેને આપણે આધાર તરીકે ગણીએ છીએ અને એમ છે એને ઘાત તરીકે લઈએ છીએ, બરાબર? તો અહીં જો આધાર સરખા હોય અને બંનેની વચ્ચે જો ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતાંકોનો સરવાળો થાય છે, બરાબર? એટલે એ અને એમ વત્તા એન, જ્યાં એમ અને એન એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, બરાબર? હવે એ જ રીતે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત, જો અહીં આધાર સરખા છે, બરાબર, અને એમ અને એન એ બંને પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે, સોરી એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે એની વેલ્યુ શૂન્ય નહીં હોઈ શકે, બરાબર? અને અહીં જો ભાગાકાર આપ્યો હોય તો ઘાતાંકોની બાદબાકી થાય છે એની એમ ઓછા એન। હવે અહીં જુઓ એની એમ ઘાત છેદમાં એની એન ઘાત, જુઓ અહીં શું છે એમની વેલ્યુ એન કરતાં નાની હોય તો શું કરી શકાય આપણે એકના છેદમાં એની એન ઓછા એમ ઘાત આપણે લખી શકીએ। એ જ રીતે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત, એટલે કે એની એમ ઓછા એન કરતાં જો એમ અને એન બંનેની વેલ્યુ સરખી હશે તો આપણે બંનેની બાદબાકી કરીશું, એમ ઓછા એન તો એની શૂન્ય ઘાત અને એની શૂન્ય ઘાત બરાબર એક આપણે લખી શકીએ છીએ, બરાબર? કોઈ પણ આધાર આપણને આપ્યો હોય જો ઘાત ની વેલ્યુ શૂન્ય હોય તો એનો જવાબ આપણને હંમેશા એક જ મળે છે। આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે એની શૂન્ય ઘાત બરાબર એક, કોઈ પણ વેલ્યુ છે, જેમ કે આપણે ઉદાહરણ તરીકે બેની શૂન્ય ઘાત લઈએ તો એનો જવાબ પણ આપણને હંમેશા એક જ મળશે। એટલે કોઈ પણ આધાર આપ્યો હોય જો ઘાત શૂન્ય હોય તો જવાબ હંમેશા આપણને એક જ મળે છે। ત્રીજું નિયમ જોઈએ એ બી આખાની એન ઘાત, બરાબર? એ અને બી, બરાબર, એ ગુણ્યા બી છે તો એની પણ એન ઘાત કહેવાશે અને બીની પણ એન ઘાત, એટલે કે એન જે છે ઘાત એ અને બી બંનેને મળે છે, તો એ બી આખાની એન ઘાત તો એની એન ઘાત ગુણ્યા બીની એન ઘાત, જ્યાં એન એ પ્રાકૃતિક સંખ્યા છે। એના નીચે જોઈએ એ ભાગ્યા બી આખાની એમ ઘાત, જુઓ એ અને બી આ વેલ્યુ છે એની એમ ઘાત છે, એટલે એ એમ જે છે એને પણ મળશે અને બીને પણ મળશે, બરાબર? તો એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત, જ્યાં બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે બીની વેલ્યુ અહીં શૂન્ય નથી, બરાબર? તો એની એમ ઘાત છેદમાં બીની એમ ઘાત। એના પછી જોઈએ એની ઋણ એન ઘાત, જો ઋણ ઘાત હોય તો હંમેશા એને આપણે એકના છેદમાં લખીએ છીએ તો ઘાત જે છે એ આપણને ધન મળે છે, જો અહીં એની ઋણ એન ઘાત છે તો એકના છેદમાં એની એન ઘાત થશે, બરાબર? પણ એની એન ઘાત હોય તો એના બરાબર એકની એકના છેદમાં એની ઋણ એન ઘાત થાય છે। જો ઋણ ચિહ્ન આપણને ખસેડવું હોય તો આપણે એકના છેદમાં એ આપેલ જે કિંમત છે એને લખવી પડે, સમજાય છે? એટલે કે એની ઋણ એન ઘાત છે તો એને આપણે ધન ઘાતાંક ધન સ્વરૂપમાં ફેરવવા માટે એકના છેદમાં એની એન ઘાત આપણે લખી શકીએ છીએ। જુઓ બહુ જ મોટી સંખ્યાને 10ના ધન ઘન ઘાતાંકની મદદથી ધન ઘાતાંકની મદદથી તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય છે। જુઓ જેમ કે ખૂબ જ મોટી એવી સંખ્યા છે તેને આપણે ધન ઘાતાંકની મદદથી તેના પ્રમાણિત સ્વરૂપમાં લખી શકીએ। અહીં આપણે ગણતરી કરીએ તો કેટલા છે, શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને
दस शून्य छे अने पंदर छे, तो आपने इने कई रीते लखी सकिए, 1.5 × 10^11 आ तेना धन घातांकनी मददथी तेनु प्रमाणी स्वरूपमां आपणे फेरवी शकीए जेथी आपणने वाँचवामां सरळता रहे। एटले 1.5 × 10^11 एटले जेटला शून्य छे ए शून्यनी संख्या आपणे गणीने अहीं लखी देवानी छे। एटले पॉइंट पण मूकीशुं अने तेना शून्यनी अंदर एकनो आपणे वधारो करीशुं, तो 1.5 × 10^11 आपणने मळे छे। ए ज रीते बहु ज नानी संख्याने 10ના ઋણ ઘાતાંકની મદદથી તેના પ્રમાણી સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ। દાખલા તરીકે અહીં જુઓ 0.0000007, તો અહીં આપણે જોઈએ ટોટલ સંખ્યા આપણને કેટલી આપેલ છે, સોરી શૂન્ય, તો 1, 2, 3, 4, 5 શૂન્ય આપ્યા છે અને 7, એટલે ટોટલ 7 અહીં સ્થાન આપ્યા છે, તો આપણે એને 7×10^6 આપણે લખી શકીએ છીએ। જો ઋણ ઘાતાંકની મદદથી પ્રમાણી સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે શૂન્યની સંખ્યામાં એકનો વધારો કરી દઈએ, 7×10^6 આપણને મળે છે। હવે આપણે આગળ જોઈએ, સ્વાધ્યાય 12.1ની શરૂઆત કરીએ, એમાં પ્રશ્ન 1 છે, કિંમત શોધો। હવે અહીં આપણને જે રકમ આપી છે એની કિંમત શોધવાની છે, તો 3×2 જુઓ, 3×2 તો આપણે ઋણ જે ઘાત છે એને ધન સ્વરૂપમાં ફેરવવું હોય તો આપણે હમણાં જ નિયમની અંદર જોઈ ગયા છીએ કે એને આપણે 1/6 લખીએ છીએ, તો આપણે લખીએ 1/3×2, તો હવે 3×2 છે એટલે 3×3 કહેવાશે, બરાબર ને, એટલે બરાબર 1/3×9, તો આપણે અહીં કિંમત શું મળી, 1/9। એ જ રીતે બીજો દાખલો જોઈએ, 4×2, છે એને આપણે ધન સ્વરૂપમાં ફેરવવું હોય તો 1/6 આપણે લખીશું, અહીં આપણે છેદમાં લખીશું તો ફક્ત ઘાતાંકની અંદર જે ઋણ છે એ જ ધન થશે, એની કિંમતમાં ફેરફાર થશે નહીં, એટલે 1/4×2। હવે 2 છે તો 4ને આપણે 2 વખત લખીશું, 4×4, તો 4×16, તો 1/16 આપણને મળે છે। હવે 1/3 એની 5/5, તો હવે આપણે એને 1/6 લખીશું અને 1/3 તો છે, તો આપણે એને લખીએ 1/1/5, હવે 1/3 આપણે કેટલી વખત લખીશું, 5 છે એટલે આપણે અહીં 5 વખત 1/3 લખીશું, તો હવે 1/2, 2×4, 4×8, 8×16, 16×32, તો 1/6 આપણને 32 મળે છે, તો અહીં છેદનો પણ છેદ, તો અહીં આપણને જે 32 છે એને આપણે અંશમાં લખવું પડે, બરાબર, છેદનો છેદ છે એટલે તે અંશમાં જશે, તો આપણને જવા કિંમત શું મળશે, 32 મળે છે। હવે પ્રશ્ન 2 છે, સાદુરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે લખો। જુઓ પરિણામ જે છે એને આપણે ઘાતાંક સ્વરૂપે લખવાનું છે, કયા ઘાતાંક સ્વરૂપે, ધન ઘાતાંક સ્વરૂપે આપણે લખવાનું છે, તો 4×5/4×8, બરાબર, હવે 4 તો છે આપણે હમણાં નિયમની અંદર જોઈ ગયા છે, જો એ એટલે આધાર સરખા હોય, વચ્ચે બાદબાકીનું ચિહ્ન હોય, તો ઘાતાંકોનો આપણે શું કરીએ છીએ, ઘાતાંકોની આપણે બાદબાકી કરીએ છીએ, તો 4×5 = 8 કરીશું, તો 5માંથી 8 બાદ કરીશું તો આપણને મળશે 3, અને ચિહ્ન મોટી સંખ્યાની આગળ ઋણ છે તો અહીં આપણે ઋણ લખીશું, તો 4×3 પણ આપણને શું કીધું છે કે પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે લખવાનું છે, એટલે અહીં આપણને આ જવાબ નહીં મળશે, એને ધન સ્વરૂપમાં ફેરવવું હોય તો આપણે 1/4×3 લખવું પડે, બરાબર, એટલે સાદુરૂપ આપવાનું છે, અહીં આપણે કિંમત શોધવાની નથી। બીજો દાખલો છે, 1/2×3/2, હવે આપણે આપણા નિયમમાં જોઈ ગયા છે કે અંશ અને છેદમાં આખાની જેટલી ઘાત હોય તે અંશને પણ મળશે અને છેદને પણ મળે છે, તો આની 1/2 થશે અને 2/3×2, તો 1/2 થશે, અને અહીં જોઈએ આપણે ઘાતાંકોનો ગુણાકાર થશે, તો 3×2 6, તો 1/2×6 આપણને મળે છે।
ત્રીજો દાખલો જોઈએ, ઋણ 3^4 ગુણ્યા 5/3 આખાની 4, તો ઋણ 3 એટલે 4 છે બંનેમાં કોમન, તો અહીં આપણે ઋણ 3 ગુણ્યા 5/3 4 આપણે લખી શકીએ. અહીં ઉડાવીએ આપણે 3 × 3 = 3, બરાબર. તો ઋણ 1^4 અને 5^4. હવે ઋણ 1 આપણે 4 વખત લખીશું તો આપણને ધન સંખ્યા મળે છે, તો ઋણ 1 × 1 એટલે 1, અને ઋણ 1 × 1 તો 1, અને 1 × 1 = 5^4 આપણને મળે છે, બરાબર. હવે 5 × 1 એટલે 5^4 આપણને જવાબ મળે છે. એ જ રીતે ચોથો છે, 3^7 / 3^10 / 3^5. હવે જુઓ, અહીં 3 તો અહીં આપણને આધાર સરખા દેખાય જ છે, ભાગાકાર છે એટલે આપણે ઘાતાંકોની બાદબાકી કરીશું. તો −7 - −10 તો આપણને આપ્યા છે, −3^5. હવે આપણે અહીં જોઈએ, 3^7 તો છે, અહીં આપણે ચિહ્ન જોઈએ, −/+ થશે તો આપણે અહીં લખીશું 10^3^5. હવે આપણે અહીં જોઈએ, 10 - 7 તો આપણને મળશે 3 × 3^5, તો આપણી પાસે છે, બરાબર. તો 3^3 + 5. હવે આપણે અહીં જોઈએ, −/+ થશે અને 5 માંથી 3 બાદ કરીશું એટલે −3 મળશે, બરાબર. એટલે 3^2 અને પરિણામ આપણને ધન સ્વરૂપમાં જોઈએ છીએ, બરાબર. તો એને આપણે લખી શકીએ −1/3. અહીં આપણે કિંમત નહીં શોધીશું કેમ કે આપણને અહીં સુધી જ કરવાનું સૂચનામાં આપ્યું છે, બરાબર. એટલે અહીં આપણા 2 પ્રશ્ન સ્વાધ્યાય 12.1 પૂર્ણ થાય છે. તમારે સારા અક્ષરે આજની તારીખ સાથે આ પ્રશ્નો તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.